નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે શીખીએ રેફરન્સ ટૂલ. ડાયની અંદર રેફરન્સ ટૂલનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો. આ અત્યારે એક મેં અહીંયા ડાયના પડિયા જેવું બનાવ્યું છે, આમાં આપણે રેફરન્સ ટૂલનો ઉપયોગ કરશે. તો સૌ પ્રથમ આપણે મેન્યુફેક્ચરિંગમાં જઈ જ્યોમેટ્રી વ્યૂ. સૌ પ્રથમ આપણે એક્સ વાય સેન્ટરમાં સેટ કરીએ, એ રીતે કરીએ એ રીતે. ઓકે, પાર્ટ સિલેક્શન, બાઉન્ડ્રી બ્લોક, લંગ ડિસ્ટન્સ બાઉન્ડ્રી બ્લોક. ઓકે, સૌથી પહેલો પ્રોગ્રામ આપણો બનશે કેવિટી મિલનો. કંટ્રોલમાં કેવિટી મિલ, એમાં સૌથી પહેલાં કટ એરિયા સિલેક્શન. આપણે જે રીતે કટ એરિયા સિલેક્ટ કરતા હતા એ રીતે જ આમાં તમારે બધા ફેસ છે એ સિલેક્ટ કરી લેવાના. આ રીતે ઓકે મિત્રો, ટૂલ સિલેક્શન અહીંયા એમાં ફ્લેટ મિલ કટર છે એ આપણે અહીંયા 20 કટર આપણે એમાં પડી. ઓકે, સૌથી પહેલી કટર એટલે કે રફ મટીરિયલ રિમૂવ કરવા માટે આપણે મોટી કટરનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને સાયકલ ટાઈમ છે ઓછો થાય. આની અંદર ફ્લો ફેરી ફેરી કટ છે એ અત્યારે 1 mm ની. કટિંગ એરિયાની અંદર હોલની અંદર આઈસલેન્ડ ક્લીન અપ અહીંયા આપણે ઇન્વર્ટ રાખશી, કેમ કે કટર આપણે બહારેથી એંગેજ કરશી. મોટી કટર છે એટલે અંદરથી એંગેજ થાય, એટલે તમે ઇન્વર્ટર અહીંયા આઉટપુટ પણ અહીંયા રાખી શકો છો. નાની કટર હોય તો ઇન્વર્ટ, મોટી કટર હોય તો આઉટ. મોટી કટર છે એટલે આ જે નાની સાઈઝ છે અહીંયા તો એ કટર જવાની નથી, કટર ખાલી આપણે અંદર જ એંગેજ થાય, એટલે આપણે અહીંયા ઓપ્શન રાખશી આઉટવર્ડ. સ્ટોક છે એ આપણે અહીંયા અત્યારે 0-0 આપી દઈએ, બીજી ક્યાંય તમારે ચેન્જીસ કરવાનો નથી. નન કટિંગ પેરામીટરની અંદર આપણે સેમિસ ક્લોઝ એરિયા એટલે કે અંદરની સાઈડમાં એંગેજ કરવી છે આપણે, એટલે આપણે અહીંયા હેલિક અને સેમિસ ક્લોઝ એરિયા રિટર્ન સેમ. ટ્રાન્સફોર્મની અંદર આપણે પ્રીવિયસ પ્લેન. ઓકે, આરપીએમ ફીડ રેટમાં આપણે આપણા મશીન પ્રમાણે અત્યારે આપણે પેરામીટર નાખીએ 3000 RPM અને 5000ની ફીડ. ઓકે, પ્રોગ્રામ આપણે જનરેટ કરીએ. આપણે સિમ્યુલેશન જોઈએ અહીંયા 2D ની અંદર. તો મિત્રો તમે જોશો કે આપણી જે અહીંની નાની સાઈઝની જે ગટર હતી એમાં કટર આવેલી નથી, એટલે મોટી કટર હતી એને વચ્ચેને વચ્ચે વચ્ચેની સાઈડમાં જ મટીરિયલ રિમૂવ કર્યું છે. ઓકે ઓકે, હવે મિત્રો આપણે આ ખાલી ગટર જ કરવી છે, તો એમાં આપણે રેફરન્સ ટૂલનો ઉપયોગ કરવાનો. કેવી રીતે કરવાનો? તો આ કેવિટી મિલ છે એમાં રાઈટ ક્લિક કરી કોપી ત્યાં જ પાછું ક્લિક કરી અને પેસ્ટ કરવાનું, એટલે કે આ કેવિટી મિલનો પ્રોગ્રામ અહીંયા તમારે કોપી થઈ ગયો, એને જ તમારે ઓપન કરવાનો છે. ટૂલ છે એમાં તમારે આ ગટરની જે સાઇઝ હોય અહીંયા એના કરતાં નાનું ટૂલ, એટલે કે અત્યારે આપણે ગટરની સાઇઝ છે 10 mm, એટલે આપણે 6 mm ની ગટરનો ઉપયોગ કરશું. હેલો, છ એમએમની. ઓકે, કટ છે એ આપણે 1 mm ની રાખીએ. કટ પેરામીટરની અંદર આપણે અહીંયા આવશે ઇન્વર્ટ એસલેન્ડ ક્લીન, બાકી બધા જે ઓપ્શન છે સેમ ટુ સેમ આપણે રાખશે. હવે કન્ટેનમેન્ટની અંદર અહીંયા તમને રેફરન્સ ટૂલ આપ્યું છે, રેફરન્સ ટૂલમાં તમારે આગલું ટૂલ જે 20 છે એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું. ઓવરલેપ ડિસ્ટન્સ છે એ 20 કટર છે, એટલે આપણે 10 mm નો ઓવરલેપ ડિસ્ટન્સ આપશે. 20 કટર છે એટલે કે
दस नी रेडियस छोड़ी हुई, दस नी रेडियस छोड़ी हुई अपने अँ दस सेमी ओवरलैप आपी देवा। हवे तमारे काई नथी करवानुं, खाली प्रोग्राम तमारे जनरेट करवानुं, पण एनी पहेला तमारे अहींया स्टेन्डनी अंदर लेवल फर्स्ट छे ने डेप्थ फर्स्ट करवानुं, लेवल फर्स्ट छे ने तमारे डेप्थ फर्स्ट करवानुं। ओके, एटले के डेप्थ फर्स्ट एटले के सौथी पहेला जे आ खूणो जी साफ करवानो छे पहले ई खूणो साफ करशे, पछी बीजी जग्याए जाय। लेवल फर्स्ट राखशो तो पहले एक कटाई मारशे, बीजी कटाई एवी रीते ठेकड़ा मारशे, एटले आपणे डेप्थ फर्स्ट राख्युं। હવે તમે પાથ જોશો તો તમને દેખાશે કે ભાઈ 20 કટરે જ્યાં જ્યાં મટીરિયલ છોડી દીધું છે એટલી જગ્યાએ જ આપણી કટર અહીંયા આવેલી છે, જે જે જગ્યાએ 20 કટરે મટીરિયલ છોડી દીધું છે એ જ જગ્યાએ અહીં આપણી કટર આવેલી છે। આપણે કોપી પ્રોગ્રામની કોપી અને ચેન્જીસ ફક્ત તમારે અહીંયા જ કરવાનું છે, કન્ટેનમેન્ટની અંદર રેફરન્સ ટૂલમાં તમારે 20 કટરનો રેફરન્સ અહીંયા આપી દેવાનો છે અને અહીંયા એની રેડિયસ આપી દેવાની અને કટર તમારે અહીંયા નાની સિલેક્ટ કરી લેવાની। હવે આપણે બેનું સિમ્યુલેશન જોઈએ, આપેલી કટર હવે બીજી કટર કમ્પેર કરીએ એટલે આપણો પીસ અહીંયા ક્લીન થઈ ગયો। તો મિત્રો આ હતો આપણો રેફરન્સ ટૂલ, રેફરન્સ ટૂલનો આ રીતે તમે ઉપયોગ કરી શકો, કોઈ પણ રફ મટીરિયલ રિમૂવ કરવા માટે મોટી કટર તમે વાપરી હોય પછી એને જ્યાં જ્યાં મટીરિયલ રાખી દીધું એ કાઢવા માટે તમે રેફરન્સ ટૂલનો ઉપયોગ કરી શકો છો। તો મિત્રો આ રીતે તમે ડાયના પ્રોગ્રામમાં રેફરન્સ ટૂલ તરીકે નાની કટરનો ઉપયોગ કરી શકો છો। ઓકે, થેન્ક યુ।